સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 8 દિવસ અગાઉ શહેરની 28 દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લીધા હતા. પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા, જેમાંથી 10 દુકાનોના આઈસ્ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે, જેથી દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ આ ઓછી ગુણવત્તાવાળા આઈસ્ક્રીમથી ગંભીર બીમારી પણ થઈ શકે છે, હૃદયને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે હલકી કક્ષામાં આઈસ્ક્રીમ ખાવાથી સ્વાસ્થ્ય પર લાંબા ગાળે વિપરીત અસર થઈ શકે છે. મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી ટ્રાન્સફેટી એસિડ વધી જાય છે, જેથી બેડ કોલેસ્ટ્રોલ પણ વધે છે, જેનાથી પ્રેશરની બીમારી થાય છે, હૃદયની ધમની પર અસર થઈને હાર્ટ એટેક પણ આવી શકે છે. વળી આઈસ્ક્રીમમાં વપરાતા મિલ્કમાં લિક્વિડ પણ વધુ નીકળ્યું. જુઓ કઈ કઈ જગ્યાએ આઈસ્ક્રીમના નમૂના ફેલ થયા. 1. સંતકુપ્પા નેચરલ કોથી આઈસ્ક્રીમ જનતાનગર સોસાયટી LH રોડ માધવ આઈસ્ક્રીમ નિધિ કોમ્પ્લેક્સ ચોપાટી સામે નાના વરાછા ચાંદામામા આઈસ્ક્રીમ મેઝ સિદ્ધેશ્વર સોસાયટી વેડ રોડ સંત કૃપા આઈસ્ક્રીમ જનતાનગર સોસાયટી લંબે હનુમાન રોડ પ્રાઇમ નેચરલ સન ઈ રેસિડેન્સી પરશુરામ ગાર્ડન પાસે અડાજણ રાધે પાર્લર સન ઈ રેસિડેન્સી અડાજણ શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ એપલ સ્ક્વેર નવજીવન સોસાયટી વેડ રોડ ઉમિયા એજન્સી ગોકુલધામ સોસાયટી વડિયાવ રોડ વાડીલાલ એન્ટરપ્રાઇઝ કાંસાનગર સોસાયટી કતારગામ બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને ક્વોલિટી કલ્યાણનગર સોસાયટી પૂણા સીમાડા રોડ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ 29 સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા. એમના મિલ્કફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે. એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. મિલ્કફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું હોય. મિલ્કફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે. એટલે એ નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં અન્ન જો ફેટનો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ના, અમને જે થાય તે એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે.